નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અર્ષલ ભટ્ટ આપને ધોરણ 7ની અંદર ગુજરાતી વિષય ભણાવું છું. આજે તારીખ 19/6/2020 શુક્રવાર, પાઠ 3 પરીક્ષાની અંદર આપણે આગળ સમજીશું. તો ગયા વિડિયોમાં આપણે જોયું હતું કે મિત્રો પરીક્ષા આપવા જાય છે અને એકાએક એમની નજર ખેતરમાં પડે છે. ત્યાંથી આગળ કાપલો કાઢી નાખવી. હવે જો આ જે છે ને બેટા રૂઢિ પ્રયોગ છે, કાપલો કાઢી નાખવો એટલે કે બધું ખાઈ જવું. મહાદેવના પગ જમીન સાથે જકડાઈ ગયેલા લાગતા હતા. મહાદેવ ત્યાં જ રોકાઈ ગયો, જાણે એના પગ જમીન સાથે જકડાઈ ગયા હોય એવું લાગતું હતું. તારી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરી. એટલે એની સાથે જે મિત્ર હતો શંકા નામનો, એ મિત્રએ અટકળ એટલે કે અનુમાન લગાવ્યું અને મહાદેવને શું કીધું, તારી માસીના ખેતરમાં છે એવું લાગે છે. ત્રીજાએ કહ્યું સેઢા પર છે. હવે ત્રીજો મિત્ર પાછો બોલ્યો કે સેઢા પર છે એટલે ખેતરના કિનારા ઉપર, બે ખેતરોના જે કિનારા હોય એની વચ્ચે. મહાદેવ વિચારમાં હતો, બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે, આ પાકે પેલી પા પણ ખાવાની તો ઘઉં જ ને. હવે જો શું કહે છે, મહાદેવ વિચારમાં હતો અને બોલ્યો તે પણ વિચારતો હોય એવું લાગતું હતું અને એ શું બોલ્યો, આ પાકે પેલી પા પણ ખાવાની તો ઘઉં જ ને. અહીંયા આ પાકે પેલી પાનો અર્થ બેટા આ ખેતરમાં કે પેલા ખેતરમાં પણ ખાવાની તો ઘઉં જ ને એવું છે. પણ ખરેખર આ પાકે પેલી પા એ રૂઢિ પ્રયોગ છે. આનો અર્થ એવું થાય છે કે કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવું, કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની તૈયારી હોવી. પણ આ પાઠને અનુલક્ષીને આ અહીંયા આ વાક્ય બે ખેતર વચ્ચેનો અંતર બતાવવા અહીંયા ઉપયોગમાં લીધો છે. આ પા એટલે કે આ બાજુના ખેતરમાં કે પેલી બાજુના ખેતરમાં પણ ખાવાની તો છે એ ઘઉં જ ને. ગામ તરફ એણે નજર દોડાવી, દૂર કોઈ માણસને જોયું. ગામ તરફ મહાદેવે નજર દોડાવી, દૂર એક માણસને એને જોયો. બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી ગયું થયું. શું કહે છે, એ માણસને બૂમ પાડીને કહ્યું કે મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું એટલે કે ખેતરમાં ગાય આવી ગઈ છે. ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે. પાછું એ વિચારે છે કે માસી ક્યારે આવશે ને ક્યારે ગાયને હાંકશે એટલે ભગાડશે, એટલામાં તો બધું ખાઈ જશે, કાપલો કાઢી નાખશે એટલે કે બધું ખાઈ જશે. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. મહાદેવે એનું દફતર શંકાને એટલે કે એના મિત્રને ધર્યું. લે શંકા, ગાયને હું હાંકતો આવું. શું કહે છે, લે શંકા, ગાયને હું હાંકતો આવું. શંકાએ દફતર લીધું, યાદ આપ્યું તારે લ્યા પરીક્ષા છે ને. જો શંકાએ દફતર તો હાથમાં લીધું પણ સાથે એને યાદ અપાયું કે લ્યા તારે પરીક્ષા તો છે ને. આવ્યો આમ મહાદેવે પાટી લગાવી, આવ્યો કહી અને મહાદેવ દોડ્યો. પાટી લગાવી એટલે કે દોડ્યો. મોલ ઉપર ઉડતી ઉડતી સંભળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો તમ તમારે હેડતા થાવ, આવ્યો હું તો આમ. મોલ ઉપર જાણે એનું માથું કેવું દેખાતું હતું, જાણે એ જે પાક થયેલો છે ખેતરમાં એ ખેતર ઉપરથી સંભળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. હરાયું ચરેલી ગાય, મસ્તાન હોય એમાં નવાઈ સી. હરાયું એટલે કે રખડતી, જેનો કોઈ માલિક ના હોય એવી ગાય. હરાયું ચરેલી ગાય, મસ્તાન હોય એટલે કે એને કોઈ કહેવાવાળું હોય નહીં, પોતાની મસ્તીમાં મસ્ત એવું ઢોર એવું એવી ગાય. મહાદેવ મન કરીને ઢેપા મારે પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા હતા. શું કહે છે, મહાદેવ મન કરીને ઢેપા તો મારે, ઢેપા એટલે કે ભીની માટીના જે ગઠ્ઠા થઈ ગયા હોય એને ઢેપા કહેવાય બેટા. તો અહીંયા એ જ કહે છે, મન કરીને ઢેપા તો મારે પણ ચરબી ભરેલી ગાયને તો લાડના લટકા એટલે કે મન ગમતું લાગતું હતું. એટલામાં સોટું પણ ન હતું, એટલામાં કોઈ સોટી એટલે કે કોઈ લાકડી પણ ન હતી. સેડા ઉપરથી આંકડાનો એક દોરો ભાંગ્યો. સેડા પરથી એટલે ખેતરના કોર્નર પરથી કિનારા ઉપરથી એક લાકડી તોડી આંકડાની, પણ ગાયને તો
ચમરી જાણે શરીર પર માખો જ ઉડાડતી હતી. ગાયને ચમરી ખરી વાગી, પણ એને તો કેવું લાગ્યું, જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી. માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારીલા હતા, પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય? માસીના ખેતરમાંથી ગાયને તો કાઢી, પણ બીજું ખેતર કાકાનું હતું. કાકા પાછા કેવા હતા? ખારીલા, એટલે કે ઈર્ષાળુ. તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. મહાદેવને થયું, નાના નારજી કાકાને આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે. જુઓ, પાછું ત્રીજું ખેતર એક ગરીબનું હતું, ગામના એક ગરીબનું, અને એ ખેતર એક જ, ને પાછું એનો એ ઘઉં બધા ગાય ખાઈ જશે તો. ને વળી ગામને ગાયને આગળ હાકી મહાદેવમાં અધીરાઈને અકણામણા વધવા લાગી. હવે હાકી એટલે કે આગળ ભગાવી, આગળ કાઢી. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂડવા માંડી. ગાયને મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો, એટલે પછી આડા અવળે દોડવા માંડ્યું. ગાયને મહાદેવે લાકડા વડે ઝૂડવા માંડી, ઝૂડવા માંડી એટલે કે મારવા લાગ્યા. પરંતુ ગાયે એની સામે જોયું, પણ એ છોકરો મારવા જેવો લાગ્યો નહીં, એટલા માટે ગાય આડા આવડે દોડવા લાગી. નારજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું, જાઉં, પણ શંકાનું જ એ ખેતર હતું. એને થશે, મારા જ ખેતરમાં મૂકી આવ્યો. હવે જુઓ, નારજી કાકાના ખેતરમાંથી કાઢી તો એ શંકાના એટલે કે એના મિત્રના ખેતરમાં ઊભી રહી ગઈ, મિત્રના ખેતરમાં ગઈ. તો હવે છેલ્લે મહાદેવને એવું થયું કે શંકાને એવું થશે, છેલ્લે તો તે મહારાજ ખેતરમાં એને કાઢી. તો આગળ મહાદેવની અકણામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેલિસને પાટી કે શું કે, જે મહાદેવની અકણામણ એટલે કે અકળાઈ ગયો, અતિશય ગુસ્સે થઈ ગયો. પણ શાળા એ જતા છોકરાઓના માથા, એની સાથે જે હતા એ છોકરાઓના માથા પણ નહોતા દેખાતા, એટલા દૂર સુધી એ છોકરાઓ નીકળી ગયા હતા. મહાદેવ ઢીલા પડતા મને એટલે કે પોતાનું મન ઢીલું કરીને ઢીલા મને પણ પાછું મજબૂત કર્યું. અને છેલ્લું શું વિચાર્યું, આટલું ખેતર કાઢીને મેલિસને પાટી. આટલું ખેતર એટલે કે શંકાનું છેલ્લું ખેતર છે એને કાઢીને મેલિસ પાટી, એટલે કે હું દોડવાનું ચાલુ કરીશ. તો આ વિડીયોમાં અહીંયા સુધી જ. આગળનો પાઠ પછીની વિડીયોમાં સમજીશું.